શન્નો મિત્ર શં વરુણ શન્નો ભવત્વરિયમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ માં અવતુ વક્તારમ શાંતિ શાંતિ શાંતિઃ ઓમ આપ્યાયંતુ મમાંગાનિ વાક્ પ્રાણ ચક્ષુ શ્રોત્રમસો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યાં મામા બ્રહ્મ નિરાકરોત્ અનિરાકરણમસ્વ નિરાકરણમ મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા સેમયિ સંતુ સંતુ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શ્રુતિસ્મૃતિપુરાણાનાં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ચોથો મંત્ર તસ્યૈષ આદેશઃ યદેતત વિદ્યુત વ્યદ્યુતત વિદ્યુતો વ્યદ્યુતત આ ઇતિ ઇત ન્યમીમિષત આ ઇત્યદિ દૈવતમ શું કહ્યું તસ્ય એષ આદેશઃ તસ્ય એટલે એ બ્રહ્મ વિશે એ બ્રહ્મના સંદર્ભમાં આ પ્રકારનો આદેશ છે એટલે શું છે અત્યારે આપણે કહ્યું એ પ્રમાણે સગુણ બ્રહ્મની ઉપાસનાનો પ્રસંગ અથવા એ વિષય ચાલી રહ્યો છે નિર્ગુણ બ્રહ્મની તો વાત થઈ ગઈ આગળ એનું નિરૂપણ થયું પછી હવે આ ખંડમાં શ્રુતિ શું કરી રહી છે કે ઉપાસના આપી રહી છે અને ઉપાસનાનો હેતુ શું છે આપણે જોયું જેથી કરી અને મન એકાગ્રતા પ્રાપ્ત કરે અને સાથે સાથે સગુણ બ્રહ્મ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે એની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરે અને મન એ બ્રહ્મમય બની જાય સગુણ ભલે એ સગુણ બ્રહ્મ સાથે એક થાય પણ એ દ્વારા પછી એ નિર્ગુણને જાણી શકે એટલે સગુણ બ્રહ્મનું ધ્યાન એ નિર્ગુણ બ્રહ્મ માટેનું સોપાન બને છે પહેલા એની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત થાય એના વિશે કંઈક જાણકારી પ્રાપ્ત થાય ભક્તિ પ્રાપ્ત થાય અને પછી એના જ અનુગ્રહ દ્વારા પછી નિર્ગુણનું જ્ઞાન થઈ શકે એટલા માટે તદુપરાંત અહીં આ સાધકને જેમાં અહીંયા આપણે જોયું ને કે આ
ઉત્તમ અધિકારી છે એને આ બધાની જરૂર જ નથી. આ મંદ મધ્યમ અધિકારી છે જેને આ પ્રકારના આલંબનની, આ પ્રકારના એક હેલ્પની, એક પગથિયાની જરૂર છે. કંઈક એવો આધાર જોઈએ છે જ્યાં એ પોતાના મનને એકત્રિત કરી શકે અને એ દ્વારા બ્રહ્મ સાથે સાદાત્મ્ય, બ્રહ્મ સાથે સગુણ, બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવાનું છે. એની સાથેનું ઐક્ય પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે આ આદેશ, આદેશ એટલે અહીંયા આદેશ એટલે ઓર્ડર નથી, પણ આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ એ વસ્તુ કહેવામાં આવે છે. તો બે આપણને બે વસ્તુનો બે આલંબન આપવામાં આવ્યા. તસ્ય એષ આદેશ, એના વિશે આ આદેશ છે. યદ એતદ વિદ્યુત વ્યદ્યુત, એ કઈ પ્રકારે ઉપાસના કરવાની છે? તો કે વિદ્યુત વિદ્યુત વ્યદ્યુત, વીજળીના ચમકારો એ એક આપ્યું. એટલે એક વીજળીના ચમકારો એક આલંબન, અને બીજું ન્યમિમિષત, ન્યમિમિષત એટલે આંખનો પલકારો. એક વીજળીનો ચમકારો અને બીજું આંખનો પલકારો, આ બે આલંબન આપવામાં આવે છે. બે વખતે આપણે જોયું કે વિદ્યુત વ્યદ્યુત, એને આપણે વ્યાકરણની દ્રષ્ટિએ આપણે અર્થ કરીએ તો એક વિદ્યુત, આ જે શબ્દ છે એ વિદ્યુતની પાંચમી વિભક્તિ પણ થઈ શકે અને છઠ્ઠી વિભક્તિ પણ થઈ શકે. તો એને કહ્યું વિદ્યુત સકાશ વિદ્યોતનમ કૃતવત ઇતિ ઉપપન્નમ. શું કહે છે? અનુપપન્નમ. પાંચમી વિભક્તિ કહીએ તો એવો અર્થ થાય કે વિદ્યુત માંથી ચમકારો, એની જેમ બ્રહ્મનું ધ્યાન કરવું. તો એ તો પછી શું થાય? બ્રહ્મ પોતે સ્વયં જ્યોતિ છે, એટલે એમાંથી વીજળીમાંથી ચમકારો થાય એ રીતે આપણે બ્રહ્મનું ધ્યાન ના કરી શકીએ. કારણ કે બ્રહ્મ પોતે જ કેવું છે? સ્વયં પ્રકાશ હોવાને કારણે વીજળીમાંથી બ્રહ્મનો ચમકારો થયો હોય એ તો શક્ય છે જ નહીં. વીજળીમાંથી બ્રહ્મ ચમકી શકે એવું છે નહીં. એટલે પાંચમીનો એવો અર્થ થાય કે એમાંથી, થાળીમાંથી, ટેબલમાંથી, એવી રીતે વીજળીમાંથી બ્રહ્મનો ચમકારો, એવો અર્થ બંધ બેસતો. અનુપપન્નમ, એવો અર્થ બંધ બેસતો નથી, એટલે એ વસ્તુ રૂલ આઉટ થઈ ગઈ. પછી છઠ્ઠી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ એટલે સંબંધ ષષ્ઠી. ષષ્ઠી વિભક્તિ હોય એનો અર્થ કે સંબંધનો દ્યોતક છે, સંબંધ ષષ્ઠી. તો વિદ્યુત સંબંધી દ્યોતનમ કૃતવત ઇતિ અનુપપન્નમ અન્યાશ્રયસ્ય. વિદ્યુત સંબંધી ચમકારો, બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? તો કે વિદ્યુત સંબંધી એનો ચમકારો છે. હવે એ પણ બ્રહ્મને પણ એ રીતે પણ કોઈક સાથે સંબંધ હોય અને તો પછી એનો ચમકારો હોય તો પણ અહીંયા લખે છે કે જો અન્ય આશ્રયસ્ય વિદ્યોતનસ્ય અન્ય કર્તૃકત્વ, તો અન્ય આશ્રય થઈ જાય. વીજળીનો ચમકારાને કારણે બ્રહ્મનો ચમકારો, એવો કંઈક સંબંધ આપણે બેસાડવો પડે. બ્રહ્મનો ચમકારો કોઈકના સંબંધને કારણે નથી, કોઈકના કારણે એનામાં એ વસ્તુ હોય એ પણ નથી બંધ બેસતી. એટલે બંને વિભક્તિ પાંચમી ને છઠ્ઠી જે વ્યાકરણ પ્રમાણે થાય છે એ બંનેના અર્થ બંધ બેસતા નથી. એટલે આપણે કઈ પ્રકારનો અર્થ કરવાનો છે? વિદ્યુતના ચમકારાની જેમ બ્રહ્મનો ચમકારો, એવી રીતે તમે એનું ધ્યાન કરો. કહીએ છે કે જે રીતે વીજળી ચમકે છે અને એક જ સેકન્ડમાં સમગ્ર જગતને, સમગ્ર આકાશને, સમગ્ર જગતને વ્યાપ્ત કરી દે છે, માત્ર એના ચમકારાથી જ સમગ્ર જગતમાં વ્યાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે મયા તતમિદમ સર્વમ, જગત અવ્યક્ત મૂર્તિના, હું સમગ્ર જગતને મારી અવ્યક્ત મૂર્તિથી, અવ્યક્ત મૂર્તિ એટલે મારા સ્વરૂપથી વ્યાપ્ત કરીને રહેલો છું, સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલો છું. એ રીતે અહીંયા એ સમજ પડે એવું નથી હજી આ વ્યક્તિને કેવી રીતે બ્રહ્મ દેખાતું નથી અને છતાં પણ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ભગવાન કીધું ને સાતમા અધ્યાય, મસ્તક પરતર નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મસ્તક પરતર નાન્ય, મારાથી ચઢ્યા છું, ટૂંકમાં મને ક્રોસ કરીને અર્થાત મારા વગર. મસ્તક પરતર નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવ. મયી સર્વમિદમ પ્રોતમ, મારામાં બધી જ વસ્તુ, સમગ્ર
સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જે કંઈ અસ્તિત્વમાં છે એ બધું મારામાં ઓતપ્રોત છે, મારામાં ઓતપ્રોત છે. એ રીતે સૂતરમાં આખું કપડું ઓતપ્રોત હોય, એ સૂતરમાં ઓતપ્રોત છે, સૂતરને કારણે છે, સૂતર બધે જ છે. પણ જે રીતે સૂતરના દર્શન આપણે અહીંયા કરી શકીએ છીએ આ કપડામાં, એ રીતે આ જગતમાં પણ આ બ્રહ્મ સૂતરના સ્થાને છે. એમાં સૂતરના તાણાને વાળામાં જે રીતે જગત કપડું વણાયેલું હોય, કાપડ વણાયેલું હોય, એ રીતે બ્રહ્મરૂપી સૂતરમાં સમગ્ર જગત વણાયેલું છે. પણ એ પેલો જોઈ શકે, જોઈ શકે એટલે આંખોને, આંખોનું આ ચક્ષુનું ચર્મ, આપણા આ ચક્ષુનું એ દર્શન નથી કે હું બ્રહ્મને જો કેવું વણાયેલું છે ચારે બાજુ, એવું આ દર્શન નથી. સમજવાનું છે કે એ જ આધાર છે, એ જ અધિષ્ઠાન છે, એ જ તત્વ છે, આમાં સત્ય વસ્તુ એ છે. એ સત્ય ઉપર આ જગત આખું રહેલું છે. પણ એ હજી આ વ્યક્તિ હજી એ સમજી શકે એમ છે ને, જેને અહીં આ ઉપાસના કહેવામાં આવે છે એ આ પ્રકારે નિર્ગુણનો સગુણમાં દર્શન કરી શકે એમ, પેલા નિર્ગુણનો એ રીતે આ સગુણ જગતમાં દર્શન કરી શકે એમ છે નહીં. કારણ કે હજી એ બુદ્ધિની સૂક્ષ્મતા જુઓ, એ બુદ્ધિની એ સૂક્ષ્મતા નથી આવી કે જે અવ્યક્ત છે. આપણે કહી શકીએ કે આ ઘડામાં એક રીતે માટી અવ્યક્ત છે એમ કહી શકીએ, છે કંઈ પણ અવ્યક્ત છે, પણ માટી તો પણ વ્યક્ત છે એટલે આમાં આપણે એને સમજી શકીએ. દ્રષ્ટાંતો છે નહીં સરખું. આ ઘડામાં આમ માટી અવ્યક્ત કહેવાય, જો બ્રહ્મ જે રીતે જગતમાં વ્યાપ્ત છે પણ પોતે અવ્યક્ત છે, એ રીતે દ્રષ્ટાંતમાં જોવા જઈએ તો માટી આમાં અવ્યક્ત કહેવાય, પણ ખરેખર અવ્યક્ત નથી, માટી તો અહીંયા વ્યક્ત જ છે અને એ જ ઘડા રૂપે આવી. એટલે આમાં માટીના દર્શન કરવા સહેલા છે, ઘડામાં માટીના દર્શન કરવા સહેલા છે. પણ એ રીતે આ બ્રહ્મરૂપી માટીમાં, બ્રહ્મરૂપી માટીમાં આ ઘડો, જગતરૂપી ઘડો, આ જગતરૂપી ઘડામાં બ્રહ્મરૂપી માટી રહેલી છે એ સમજવું જરા અઘરું છે. કારણ કે ચર્મચક્ષુનું દર્શન નથી, અહીં તો માટી દેખાય છે, એ પેલા બ્રહ્મ દેખાતું નથી એ રીતે. પણ એ પેલું સૂક્ષ્મ દર્શી જે હોય, દૃશ્ય તે ત્વત્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી, જેની પાસે પેલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે, અંદરની દ્રષ્ટિ, એ સમજી શકે કે હા એના મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિત્વને, એ જે મારાથી ચડિયાતું અર્થાત બ્રહ્મથી ચડિયાતું એના વગર એક પણ વસ્તુ હોય શકે નહીં, એ ત્યાં પેલો સમજી શકે. અહીંયા એ સમજી શકે એમ નથી, એટલે એને આવું કંઈક બતાવવું પડે કે જેવી રીતે વીજળી થાય અને ચમકારો થાય અને એક જ સેકન્ડમાં આખા જગતમાં લાઇટ થઈ જાય, એ લાઇટ આજુબાજુનું બધું તમને દેખાડી દે, ભલે તરત જ અલોપ થાય પણ દ્રુતતા એકદમ ક્વિકલી બધાને વ્યાપ્ત કરી દે, એવી રીતે બ્રહ્મ જગતને વ્યાપ્ત કરીને રહેલું છે. આ ગુણનું તું દર્શન કર, વીજળીના ચમકારારૂપી આ આલંબનમાં તું બ્રહ્મનું જ્યાં સર્વવ્યાપીપણું છે એ ગુણના દર્શન કર. કારણ કે અહીંયા ઉપાસના તમે ક્યાં આલંબન આપવામાં આવે છે ને, એવું આલંબન હંમેશા આપવું જોઈએ જે તમે જેનું ધ્યાન કરવા માંગતા હો એના કોઈક ગુણ આમાં હોય, એના કોઈક ગુણ આમાં હોય, એ ગુણનું સામ્ય હોય તો આપણે એનું એમાં જોઈ શકીએ. આ વ્યક્તિને આપણે ગયા વખતે કહેલું ને, આ વ્યક્તિને આ લાયન્સ ક્લબ, હી ઇઝ અ લાયન, લાયન્સ ક્લબનો મેમ્બર છે, એટલે આપણે કહીએ કે આ તો લાયન છે. લાયન એટલે લાયન જે સિંહ છે એના કોઈક ગુણ આમાં છે, એના જેવી બહાદુરી છે, એના જેવી નિડરતા છે. એટલે સિંહ નથી અહીંયા, પણ સિંહના કોઈ ગુણ છે. એટલે તમે જ્યારે આવી રીતે ઉપમા આપો ત્યારે જેની ઉપમા આપો છો એ પેલા ઉપમિત સાથે એના કોઈ ગુણ હોવા જોઈએ, સાદૃશ્ય હોવી. આ ઉપાસના પ્રતીકનો હંમેશા સિદ્ધાંત છે કે તમે કોઈક આલંબન આપો, એ આલંબનમાં કોઈ ગુણ જ ના હોય તો આપણે કેવી રીતે ધ્યાન કરીએ. એટલે હંમેશા એ આલંબનમાં કે જે આપવામાં આવ્યું છે એમાં
જેનું ધ્યાન કરવાનું છે એના કોઈ ગુણ હોવા જોઈએ. કૃષ્ણની પ્રતિમા છે તો કૃષ્ણ જેવા છે એટલી સુંદર પ્રતિમા બનવી જોઈએ. એનું માધુર્ય, એની એ પ્રકારે આખી મૂર્તિની રચના કરી હોય અને એવા ગુણ આપણે જે વાસ્તવમાં જે કૃષ્ણના ગુણ છે એમાં અહીંયા આપણે આરોપ કરીએ એમ, એટલે કંઈક સાદૃશ્ય તો હોવું જ જોઈએ. તો અહીંયા સાદૃશ્ય શું છે ભાઈ? વીજળીની ચમકાર અને બ્રહ્મ વચ્ચે શું સાદૃશ્ય? એ સાદૃશ્ય છે કે સર્વવ્યાપીપણું છે. સર્વવ્યાપીપણું છે, જગતને, સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલું છે. આવું કંઈક દર્શન કરતો જાય, ધ્યાન કરતો જાય તો પછી વાસ્તવમાં ઇન રિયાલિટી પારમાર્થિક સ્તરે પણ બ્રહ્મ કેવું છે? સર્વવ્યાપી જ છે એને પછી ખ્યાલ આવે. પણ પહેલા બ્રહ્મના સર્વવ્યાપી પણ જે ગુણ છે એની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવાનું. હંમેશા જોવાનું કે બ્રહ્મનું ધ્યાન કરવું છે તો કઈ રીતે? જેમ વીજળીનો ચમકારો ફટાક કરતો બધાને વ્યાપ્ત કરીને રહે છે એ રીતે આ બ્રહ્મ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આનું ધ્યાન કરવાનું, આનું સતત ધ્યાન. એટલે આપણે કહીએ ને સજાતીય વૃત્તિ પ્રવાહ, આ મનમાં આ પ્રકારની વૃત્તિના પ્રવાહને વહેવડાવો. આ એક જ પ્રકારની વૃત્તિ અને આપણે વહેવા દઈએ તો પછી એ મનનો કબજો લે. આવું કર્યા કરીએ તો પછી મન એના જેવું થતું જાય. બસ આ આ આપણે કરવું છે. આની પાછળનો ધ્યેય શું છે? કે મનને એવું બનાવી દેવું. કારણ કે ઉપાસનાનો એક સિદ્ધાંત છે કે જેવું તમે જેવી ઉપાસના કરો એવા તમે બનો. તમ યથા યથા ઉપાસતે કે છે, એવો ન્યાય છે કે જેવું જેવી ઉપાસના કરો એવા તમે બનો. પેલું ભ્રમર, પેલાનો સતત પેલો કીડો, કીટ ભ્રમર ન્યાય. પેલો કીડો હમણાં ડંખ મારશે એટલે અંદર મૂક્યો હોય ને, પછી બહારના ને એટલે એને પેલું બહારથી ભમરી ડંખ માર્યા જ કરે. સતત એ તો ડરથી, પેલી કીડો ડરથી ભ્રમરનું ધ્યાન કરે છે. પણ એવું આકાર ધારણ એ ધીરે ધીરે એવો બની જાય. ઉપાસનામાં બનવાનું છે. જુઓ, જ્ઞાનમાં જાણવાનું છે કે હું બ્રહ્મ છું, એ જ્ઞાનનો વિષય. ત્યારે ઉપાસનામાં યુ હેવ ટુ બીકમ, તમારે બનવાનું છે. મનને એવું બનાવી દેવાનું છે. મનને બનાવવાનું છે એટલે શું? પેલા બ્રહ્મમાં જે ગુણ છે ને એ આપણે સમજતા જઈએ ધીરે ધીરે એ ગુણને બ્રહ્મ જે છે એ હું જ છું એવું જ્ઞાન થાય ધીમે ધીમે. હજી એ પાછીનો સ્ટેપ છે, પણ જે ધ્યાન કરો એવા તમે બનો. એટલે આ એક આલમ બનાવ્યું. પછી બીજું શું હતું? નિયમી મિશન. નિયમી મિશન એટલે આંખના પલકારા સમાન. આંખના પલકારા સમાન કહ્યું. યથા ચક્ષુ નિયમી મિશન નિમેષમ કૃતવત. કેવી રીતે કરે? એકના એક કોઈ પણ પ્રકારના આયાસ વગર. આપણે ગયા વખતે ચર્ચા કરી કે આંખનો પલકારો આખો દિવસ આંખ આમ કરવામાં એમાં કોઈ આયાસ નથી પડતો. આપણે ચાલ્યા કરીએ તો પગને આયાસ પડે, આખો દિવસ કામ કર્યા કરીએ તો શરીરને આયાસ, આ બધાને. પણ એમાં આપણે દિવસમાં કેટલી વાર આમ આંખના પલકારા થતા હશે? આંખ થાકી નથી જતી. એ શું છે? આયાસ વગર. બસ આટલો અંશ લેવાનો છે. અને એ પણ કેટલું ઝડપથી થાય છે. તદુપરાંત કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર. એ પ્રમાણે બ્રહ્મ આંખના પલકારામાં અહીંયા કયો આપણે અંશ લેવાનો છે? કે સગુણ બ્રહ્મ કે ઈશ્વર જે ઝડપથી આંખનો પલકારો થાય છે એ રીતે સૃષ્ટિ બનાવે છે. શું છે? ચક્ષુષ નિમેષમ ધૃતમ ભવતી ઇતિ પ્રસિદ્ધ તદ્વત બ્રહ્મણે. એક પ્રકારે બ્રહ્મ ક્ષિપ્રકારિત્વ સૃષ્ટ્યાદો બહુ ઝડપથી સૃષ્ટિ બનાવે છે. પ્રતિબંધ અભાવેન આયાસ, અને બ્રહ્મને કોઈ પ્રતિબંધ નડતો નથી આ સૃષ્ટિનું સર્જન કરવામાં, લય કરવામાં, પાલન કરવામાં એમને કોઈ પ્રતિબંધ નડતો જ નથી. જેમ આંખના પલકામાં પ્રતિબંધ નથી નડતો એ પ્રમાણે આયાસ અભાવેન જ ધૃતકારિત્વમ ધર્મ ઇતિ અધિદૈવતમ. એટલે આ સમગ્ર અધિદૈવતમ એટલે આ જગતના સ્તરે કઈ રીતે બ્રહ્મનું ધ્યાન કરવાનું કે બહુ ઝડપથી બ્રહ્મ પોતાનું કાર્ય કરે. બ્રહ્મને આખું કામ જ કરવાનું છે.
સતત કામ કરે છે ઈશ્વર. આપણને એમ કે આપણે જ કામ કરીએ 24 કલાક, એટલે તો થોડું 24 કલાક તો કઈ કરતા નથી, અડધા ઉપરનો સમય તો ઊંઘીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આપણો તો બધો સમય આવા મોટા ભાગનો સમય આમાં જાય, થોડું ઘણું કરીએ. બ્રહ્મ તો સતત વિચાર કરો છો, બ્રહ્મ પાલન કરવાનું બંધ કરે, સર્જન કરવાનું બંધ કરે, લય કરવાનું પણ બંધ કરે, 21 સાથે 3 કામ થાય છે. મલ્ટીટાસ્કિંગ આજકાલ આ શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે. મલ્ટીટાસ્કિંગ એટલે 1 સાથે 1000 કામ કરવા. આ બહેનો બધી સ્ત્રીઓ જોબ કરતી હોય ને એટલે એને મલ્ટીટાસ્કિંગ કરવું પડે, ઘરનું, બહારનું, અહીંનું, તેનું, બાળકોને આ તે બધું 1000 વસ્તુ કરતી હોય, મલ્ટીટાસ્કિંગ. એમાં બ્રહ્મ તો મલ્ટીના મલ્ટીટાસ્કિંગ, સર્જન પાલન લય સર્જન પાલન કોન્સ્ટન્ટલી સાઇમલ્ટેનિયસલી 1 સાથે આ 3 કર્મો એમના ચાલે છે. થાકી જાય તો કઈ થાકબાટ નથી લાગતી. જેવું સર્જન ત્યાં ને ત્યાં પાલન ને લય, એના એક ક્ષણે પાલન અને લય થાય છે. તમે જ્યારે જગત તમે દર્શન કરો તો તમને આ દેખાય. જ્યારે દ્રષ્ટિ કેળવવાની છે, આ ઉપાસના આપણને આ શીખવાડે છે કે જગત તમે નજર કર તો આ રીતે કર, આમ તને બ્રહ્મ દેખાતું નથી, આમ બ્રહ્મ ત્યાં ઈશ્વર ક્યાં છે મન તો બતાવો તો ખબર પડે ક્યાં છે, આ મૂર્તિમાં ક્યાં છે. એટલે જો આ બુદ્ધિમાં બુદ્ધિને સફેદ બનાવીશ, સૂક્ષ્મ બનાવીશ, તો ઈશ્વર સિવાય બીજું કઈ દેખાશે નહીં. ઈશ્વર સિવાય કઈ છે જ નહીં. જેટલા સમજો, જેટલા પ્રમાણમાં ઈશ્વરના દર્શન થાય એટલા પ્રમાણમાં જાણવું કે આપણી બુદ્ધિ સૂક્ષ્મ થઈ છે, નહીં તો એટલી સ્થૂળ. કારણ કે એ તો બધે જ છે, એ બતાવો ક્યાં નથી, એ તો સર્વત્ર છે તો એ નથી દેખાતા. તો એ બુદ્ધિને સૂક્ષ્મ બનાવવાની જરૂર છે. સૂક્ષ્મ એટલે એમાંથી બીજું બધું કાઢી અને આને સમજતા, પારખતા, અનુભવતા એને બનાવવાની છે. એ પ્રકારની દૃશ્ય શ્રુતિ કહે છે બહુ ગૂઢ છે બ્રહ્મ, પણ જાણી શકાય ખરું. જાણવા માટે કન્ડિશન મૂકી, દૃશ્ય તે તું સૂક્ષ્મ અગ્રયા બુદ્ધ્યા, અગ્ર બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ વડે સૂક્ષ્મદર્શીઓ જાણે એને. તો ઉપાસના આપણી એ સ્થિતિ લાવીને મૂકે, એ સ્થિતિ આપણને લઈ જાય. એટલે એ કરવું રહ્યું. એટલે અહીંયા આલંબન આપ્યું કે આંખના પલકારો જે રીતે ઝડપથી સર્જન, અરે જે ઝડપથી બધું કાર્ય કરે છે, એ જ પ્રકારે બ્રહ્મ પણ આયાસ વગર સમગ્ર જગતનું સર્જન પાલન લઈ કરે છે. આ પ્રકારે પારમેશ્વર્યમ પરમ ઐશ્વર્ય સંપન્ન ઇતિ ઉપમાન ઉપદેશન ઉક્તમ. આ એટલે ઈશ્વરના ઐશ્વર્ય, જે ઈશ્વરનું ઐશ્વર્ય ના આ બે ગુણ આપણને, બે ગુણના દર્શન કરાવ્યા, સર્વવ્યાપીપણું અને બીજું ઝડપપણું. એની જે ઝડપ, એની જે સ્વિફ્ટનેસ અને એનું સર્વવ્યાપીપણું, આ બે દર્શનનું આપણને કયા સ્તરે જગત રૂપે વ્યક્ત થયેલા બ્રહ્મમાં અધિદૈવતમ ત્યાં હવે આવે છે. અધ્યાત્મ જગતમાં બતાવ્યું આપણને કે ત્યાંનું નજર કરતો આ જો, વીજળીના ચમકારાને ધ્યાનમાં રાખ, આંખના પલકારાને ધ્યાનમાં રાખ. હવે અધ્યાત્મ, અધિદૈવતમની વાત થઈ, હવે અધ્યાત્મ વ્યષ્ટિ સ્તરે મારા પોતાના સ્તરે બ્રહ્મનું ધ્યાન કેવી રીતે કરું. ત્યાંય બ્રહ્મ તો છે, તત્વ તો છે, તો ત્યાં એને જોવો કેવી રીતે, તો એ હવે કહે છે. 5મા મંત્રમાં અધુના પ્રત્યગાત્મતયા બ્રહ્મણઃ યથા અભિવ્યક્તિ સ્યાત્ તથા ઉપદિશ્યતે ઇતિ આહ. શું કહે છે? અધુના હવે પ્રત્યગાત્મતયા બ્રહ્મણઃ યથા અભિવ્યક્તિ સ્યાત. પ્રત્યગાત્મા રૂપે રહેલો છે, પ્રત્યગાત્મા મારા પોતાનો આત્મા જ છે, તો ત્યાં કઈ રીતે વ્યક્ત થાય છે? જગતનો આત્મા છે ત્યાં આમ વ્યક્ત થાય છે, સર્વવ્યાપી રૂપે એ કહ્યું, પણ મારામાં સતત વ્યક્ત થાય છે ત્યાં કઈ રીતે સમજવો? તો કહે છે અથ અધ્યાત્મમ યદેતત ગચ્છતિ વચ મનઃ અનેન
એતત ઉપસ્મરતિ અભીક્ષણ સંકલ્પ. શું કહે છે? અથ અધ્યાત્મ. હવે અધ્યાત્મના સ્તરે આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ. જેના કેન્દ્રમાં પ્રત્યેક આત્મા હોય એને કહેવાય અધ્યાત્મ. આપણે ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે? અધ્યાત્મ વિદ્યા મંદિર. અધ્યાના કેન્દ્રમાં આત્મા છે એના વિશેની વિદ્યા. એમાં અહીં પણ આ પ્રત્યેક આત્મા વિશે હવે ઉપદેશ આપે. ઉપદેશ એટલે પેલો ઉપદેશ નહીં, ઉપાસનાનો ઉપદેશ આપે છે. અથ અધ્યાત્મ શું કહે છે? યદે તત ગચ્છતિ ઇવ ચ મનઃ. મનઃ અહીંયા કરતા છે. મન શું કરે છે? યદે તત ગચ્છતિ ઇવ. યદે તત એટલે અહીંયા કોનો નિર્દેશ થાય છે? બ્રહ્મનો. સર્વનામ પાછું વાપર્યું, પાછું સર્વનામ વાપરીને ઉલ્લેખ કરે છે. મનઃ યદ એતત, મન આપેલા બ્રહ્મમાં ગચ્છતિ ઇવ જાણે કે જાય છે. મન બ્રહ્મની ચર્ચા ચાલે છે. જાણે કે જાય છે. જાણે કે શબ્દ એટલા માટે મૂક્યો, ઈવ મૂક્યો, કારણ કે આમ તો આગળ કહી ગયા ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ નો મનઃ. પહેલા ખંડમાં શું કહી ગયા? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ ન મનઃ. ત્યાં વાણીએ જતી નથી, ચક્ષુ જતા નથી, મન પણ જતું નથી, અર્થાત એની પહોંચ છે નહીં. એવું આગળ કહી ગયા. અને તમે કહો છો ગચ્છતિ યદે તત મનઃ ગચ્છતિ, ત્યાં મન જાય છે, એવું તો પોતાનો પોતાનો વિરોધાભાસ થાય ને. એટલે અહીં શું કહે? જાણે કે મન એની પાસે જાય છે. મન એનું આપણે જોઈશું એનો અર્થ કેવી રીતે કરવાનો. કારણ કે અહીંયા ત્યાં તો એવું સમજવાનું છે, પારમાર્થિક સત્ય જે છે એ સમજવાનું છે, જયારે અહીંયા તો વ્યક્ત થયેલા બ્રહ્મને ઓળખવાનું છે. અહીં જે વ્યક્ત છે, અહીંયા કોણ વ્યક્ત છે? મન. પેલું બ્રહ્મ તો દેખાતું જ નથી, એટલે મન સતત કોનો વિચાર કરે છે? બ્રહ્મનો. સ્વાગત છે ને, એટલે બ્રહ્મમાં મન જઈ રહ્યું છે. એવી રીતે તું ઉપાસના કર. યદે તત મનઃ ગચ્છતિ ઇવ. અનેન ચ એટલે આ મન વડે. આ મન અનેન છે ને, અહીંયા અર્થ ઉપાય. અનેન ચ એતત એટલે બ્રહ્મ ઉપસ્મરતિ. આ મન વડે એ બ્રહ્મનું સ્મરણ થાય છે. એટલે કે મન સતત બ્રહ્મનું સ્મરણ કરે. સ્મરતિ અભિક્ષણ સંકલ્પ. અભિક્ષણ એટલે વારંવાર. એ મન વારંવાર સતત કોના સંકલ્પ કરે છે? બ્રહ્મના. બ્રહ્મનો જ વિચાર કરે છે, બ્રહ્મ પાસે જાય છે, એનો વિચાર કરે છે, સંકલ્પ કરે છે, અને એની પાસે જાય છે. એ પ્રમાણે તું એનો ઉપાસના તું કર. હવે જોઈએ અથ અનંતરમ અધ્યાત્મ પ્રત્યેગાત્મ વિષય આદેશ ઉચ્યતે. હવે અહીં જે રીતે બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યો છે એવો આદેશ આપે કે અહીં વ્યક્ત એમ કરીને પહેલા તો કહી દીધું કે અહીંયા જ બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યું છે. બરોબર ધ્યાન આપ, વ્યક્ત તો થયા જ છે. પ્રત્યેક ક્ષણે બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યું છે. ક્યાં વ્યક્ત થાય? હવે આપણી પાસે આપણે કંઈ પણ આજે સમજીએ છીએ, વિચારીએ છીએ, એ કોના દ્વારા? મન દ્વારા. મન દ્વારા વિચારીએ છીએ. બુદ્ધિ ને મન અહીંયા એક જ ગણો. તમે કહેશો ના, બુદ્ધિ મન નહીં, બુદ્ધિ બધું અત્યારે એક જ ગણવાનું. મન બુદ્ધિ આ બધું અત્યારે એક જ કહેવાય. તો આપણે આપણી વિચારવાની શક્તિ અત્યારે આપણું હું પણ મનમાં રહેલું છે. હું એટલે આ ઉપાધિ, હું એટલે મન, મારું મન. એટલે આ મનને કહેવામાં આવે છે કે આ મન માં જ બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યું છે.
મનના પ્રત્યેક વિચારોમાં કોણ વ્યક્ત થાય છે? બ્રહ્મ. ગચ્છતિ ઇવ, ગચ્છતિ મનઃ, મનઃ એતદ ગચ્છતિ, આ મન બ્રહ્મમાં જાય છે. તે કઈ રીતે જાય છે? તો બ્રહ્મ પ્રત્યેક આપણને આગળ કહી ગયા, શું કહી ગયા? પ્રતિબોધ, આ બધું ઉપાસનાઓ પણ એના પ્રમાણે જ આપે છે. આગળ જે ભણાવ્યું છે ને, એને ગમે તેમ આડેધડ કંઈક લઈ આવીને આપી દીધી ઉપાસના, એવું નથી. હું સંબંધિત છે સંદર્ભ પ્રમાણે, કારણ કે આ જ શિષ્ય કે આ જ શ્રોતા આગળ એ બેઠો હતો. એવું નહોતું કે એ ચેપ્ટરમાં હતો જ નહીં, એવું નથી. એ ચેપ્ટરમાં એ હતો, એ પહેલા બે ખંડમાં હતો અને હજી પણ છે. એટલે પેલું યાદ છે, ભલે હજી આત્મસાત નથી થયું પણ યાદ બધું છે. શ્રવણ તો એ પણ બધું થયેલું છે. એટલે એને કહેવામાં આવે છે આવી ઉપાસના પણ, એટલે પેલું યાદ આવે. આગળ શું કહેલું? પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે. પ્રત્યેક વિચારમાં જ્યારે, યાદ કરજો, પ્રત્યેક બોધમ, બોધમ પ્રતિવિદિતમ ત્યાં કહેલું, પ્રત્યેક વિચારમાં બ્રહ્મને જ્યારે જાણવામાં આવે ત્યારે જે જણાયેલું કહેવાય. અને એ રીતે જ્યારે જાણીએ ત્યારે જ્ઞાન થાય. ત્યાં તો પછી અહીં ડિફરન્સ શું થયો? ડિફરન્સ છે, ત્યાં જ્ઞાનનો સંદર્ભ હતો, અહીંયા ધ્યાનની વાત છે. જ્ઞાનનો સંદર્ભ હતો ત્યાં એ રીતે જોવાનું હતું કે પ્રત્યેક વિચારનો બ્રહ્મ સાક્ષી છે. બ્રહ્મ અથવા આત્મા, પ્રત્યેક વિચાર જે મનમાં ઉઠે છે, પ્રત્યેક વૃત્તિ જે ઉઠે છે એનું બ્રહ્મ સાક્ષી છે, દ્રષ્ટા છે. તો ત્યાં કહેવામાં આવ્યું કે વિચાર સામે નજર ન કરતા તું દ્રષ્ટિ કર કે આ સાક્ષી કોણ છે એનો. સાક્ષ્યકરણ, કારણ કે પ્રત્યેક વિચાર કોના તરફ તમારું ધ્યાન દોરે છે? સાક્ષી. જો આપણે તૈયાર હોઈએ તો પ્રત્યેક વિચાર આપણું સાક્ષી તરફ નજર કરાવે. નામ અને વૃત્તિના નામ અને રૂપ ઉપર તું નજર ના કર, એ જે હોય, પણ તું જો કે આ કોનામાંથી આવ્યા. આ પ્રત્યેક વિચાર આત્મામાંથી જન્મે છે, રહે છે, જતો રહે છે, જન્મે છે, રહે છે, જતો રહે છે, જન્મે છે, રહે છે, જતો રહે છે. એક વિચાર આવ્યો, ગયો, મેં એને જોયો. બીજો વિચાર આવ્યો, ગયો, મેં એને જોયો. આ વિચારો આવે જાય છે, હું જોનારો એમનો એમ છું. દ્રષ્ટા એ જતો રહેતો ને, એ ગયો આવ્યો એવું નથી થતું, એમનો એમ છે. વિચારો આવે છે, જાય છે, આવે છે, જાય છે. હંમેશા હું એનો કૂટસ્થ સાક્ષી છું. બસ, એટલે ત્યાં વિચાર દ્વાર બન્યું આ સાક્ષીના દર્શન માટે. દ્વાર બને છે. આ સીધું મને સાક્ષીનું જ્ઞાન નથી થતું, આત્માનું જ્ઞાન નથી થતું, પણ વિચાર આવે, ઓ આ કોને કારણે આવ્યો, કોણ એનો જોનારો છે. આ સાક્ષી માત્ર સાક્ષી જ નથી, એનો પ્રકાશક પણ છે. સાક્ષી જેને પ્રકાશિત કરે, પણ જેને પ્રકાશિત કરે છે એના તરફ નજર ન કરતા તું પ્રકાશક તરફ નજર કર. નજર કરવી એટલે એને તું એની હાજરીને નોંધ લે. પહેલા વહેલા એ છે, એની હાજરીની નોંધ લે. ઓ હું આ અગત્યનો નથી. આવો વિચાર આવ્યો, ગાયનો વિચાર આવ્યો, એ અગત્યનો નથી. હું અગત્યનો છું. કોના કારણે આ વિચાર છે એ અગત્યનો. કોને કોણ લાઈટ અગત્યની છે, એની નીચે કોણ આવે જાય છે એ નહીં. લાઈટ હમણાં આ ચાલે છે, પછી યોગાનો ક્લાસ હોય, પછી સંસ્કૃતનો ક્લાસ હોય, પછી બીજો ક્લાસ હોય, પછી ભજન થતા હોય, આ બધું જાત જાતનું, પણ આ અગત્યનું છે. એમ આત્મતત્વ અગત્યનું છે, નહીં કે આ વિચાર, પેલો વિચાર, ત્રીજો વિચાર, પણ આ બધું જાય છે. આ આવ્યું કોને કારણે? લાઈટ. દેખાણું કોને કારણે? તો કે લાઈટ. એમ ત્યાં એમ બતાવવામાં આવ્યું કે બોધમ, બોધમ પ્રતિવિદિતમ, પ્રત્યેક વિચારમાં પેલા આ સાક્ષીના જ્ઞાન, સાક્ષી છે એવી તું નોંધ લે. સાક્ષીને કારણે વિચાર, અને વિચાર પેલા સાક્ષી તરફ નજર કરનારું બને, એ કહેવામાં આવે. આખો ત્યાં એ વસ્તુ. અહીંયા શું કહેવામાં આવે છે કે
મન જો હવે અહિયાં હજી એ પ્રકારની શક્તિ પ્રાપ્ત નથી થઈ. એતદ બ્રહ્મ ઢોકતે ઇવ વિષય કરોતી ઇવ, આ મન બ્રહ્મમાં જાય છે, સતત બ્રહ્મમાં જઈ રહ્યું છે. એટલે પ્રત્યેક જેવી રીતે તમને કહો કે પાણી હોય, તળાવ છે, એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, સૂર્ય ત્યાં છે એનું પ્રતિબિંબ અહીંયા પડે છે, તો પાણી શું બની જાય છે? એ સૂર્યના પ્રતિબિંબ માટેનો અરીસો બની જાય છે. સૂર્યના પ્રતિબિંબ માટે પાણી માધ્યમ બની જાય. ત્યાં સૂર્ય જ્યારે છે તો ત્યાં, પણ આપણે એને ત્યાં જોઈએ છીએ. એમ અહીં પ્રત્યેક વિચાર, મનમાં જે વિચાર રહેલા છે એમાં અત્યારે વ્યક્ત કોણ થાય છે? બ્રહ્મ જ વ્યક્ત થાય છે, કારણ કે મન અત્યારે બ્રહ્મની ઉપાધિ છે. મન એ શું છે? બ્રહ્મની ઉપાધિ છે. સીધું તો એ દેખાતું નથી, કોના દ્વારા વ્યક્ત થાય? આત્મતત્વ વ્યક્ત કોના દ્વારા થાય? આ ઉપાધિ દ્વારા, મનરૂપી ઉપાધિ દ્વારા વ્યક્ત થાય છે. જ્યારે તમે જેના દ્વારા વ્યક્ત થતા હોવ એના એ ઉપાધિના ગુણ એમાં આવે. જો બ્રહ્મ પોતે નિર્ગુણ છે, પણ મનમાં અમુક જે મનની જે વિશેષતા છે એ દ્વારા અત્યારે બ્રહ્મ વ્યક્ત થઈ રહ્યું છે. જેમ પેલું પાણી જો કાદવ કિચડ વાળું હોય, એમાં મલિનતા હોય, તો જે સૂર્યનું પ્રતિબિંબ પડે એ પણ કેવું હોય? મલિન લાગવાનું. એ પાણી ચોખ્ખું હોય તે પ્રતિબિંબ પણ ચોખ્ખું લાગે. એમ અહીંયા પ્રત્યેક વિચાર જેવો છે એવો અત્યારે બ્રહ્મ દેખાય છે. અત્યારે બ્રહ્મ કેવો દેખાય? જેવો વિચાર એવું બ્રહ્મ. ગ્લાસમાં જેવું પાણી ભર્યું હોય એવો એ દેખાય. લાલ આમાં લાલ પેલું લાલ રોઝનું સરબત આમાં નાખ્યું હોય તો લાલ દેખાય. આમાં ખર્ચનું સરબત ખર્ચ નાખ્યું હોય કલિયું દેખાય. એમ મન જેવું છે અત્યારે એવું બ્રહ્મ લાગે છે. કેમ? કારણ કે મન ઉપાધિ છે આ બ્રહ્મ માટે. એટલે અહીં એવું ઉપાસના કહે છે કે મન બ્રહ્મમાં જાય છે, મન અર્થાત વિચાર કરે છે, બસ એવું તું ધ્યાન કર. બ્રહ્મના ધ્યાન માટે આ મનને જ તું આલંબન બનાવ. મનમાં સંકલ્પ એક જ ઉપસ્મરતિ, મન સતત એનો વિચાર કરે છે. એટલે મનમાં ઉઠતા બધા વિચાર કોણ છે? તો કે બ્રહ્મ. અભિષ્ટણ સંકલ્પ, વારંવાર મનનો બ્રહ્મ વિશે મન સંકલ્પ કરે છે. એકો એક જેમ કે છે ને, અહિંસા, સમતા, તુષ્ટિ, તપો, દાનમ, યશો, યશ, ભવંતિ ભાવા ભૂતાના મત્ત એવ પૃથક વિતા. ભગવાન કહે છે મારામાંથી જ આ બધા ભાવ ઉઠા છે, સુખમ દુઃખમ, અહિંસા. જાત જાતના જે મનમાં વિચારો ઉઠે છે ભગવાન કહે છે મારામાંથી જ ઉઠે છે. અર્થાત મનની એક પણ વૃત્તિ બ્રહ્મથી અલગ નથી, તત્વથી અલગ છે. હવે જે વિચાર હોય એ ભૂલી જાઓ, પણ એ વેશમાં મનની ઉઠતી પ્રત્યેક વૃત્તિના વેશમાં બ્રહ્મ રહેલો છે. બસ આ રીતે એનું ધ્યાન કર. મનમાં ઉઠતી પ્રત્યેક વૃત્તિ એમાં કોણ છે? તો કે બ્રહ્મ. બ્રહ્મ બ્રહ્મ અભિક્ષણમ સંકલ્પ, સતત મન તો ચાલે જ છે, મન તો સતત વિચારો કરે જ છે વારંવાર. એમાં કોણ વ્યક્ત થાય છે? તો કે બ્રહ્મ. આ દ્વાર બની જાય છે, સીધું એ નથી દેખાતું. જો અરીસામાં મારું પ્રતિબિંબ દેખાય, હું ત્યાં છું ને, પણ જોવા માટેનું માધ્યમ છું તો અહીંયા, પણ એમને મને મારું ખબર નથી પડતી કેવા આપણે દેખાઈએ છીએ. એટલે અરીસાનું માધ્યમ લેવું પડે. અરીસો બની ગઈ ઉપાધિ, જેમાં બિંબ અભિવ્યક્ત થાય, જેમાં બિંબ પ્રતિબિંબિત થાય. એમ બ્રહ્મ દેખાય ને એ કોના દ્વારા પ્રતિબિંબિત થાય? તો કે મન. મન અરીસો અરીસાના સ્થાને આવી જાય. એ દ્રષ્ટિ અહીંયા એને જે પેલું જ્ઞાન નથી કે બ્રહ્મ પ્રકાશિત કરે છે આ બધી વસ્તુને, એવી આને હજી ખબર નથી.
પણ મનના ઉઠતા પ્રત્યેક વિચારમાં બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરે, તાદાત્મ્ય થઈ જાય. સતત જ બ્રહ્મના વિચાર બ્રહ્મમય બની જાય, સતત મન સાથે બ્રહ્મ સાથે એનું તાદાત્મ્ય થાય. કારણ કે આખો દિવસ જેનો વિચાર તમે એજ પછી રહેવાનું તમારા મનમાં. કારણ કે દરેક વિચારમાં કોને જોશે? ક્રોધની વૃત્તિ નહીં બ્રહ્મ, ફલાણી વૃત્તિ નહીં બ્રહ્મ, ફલાણી વૃત્તિ નહીં બ્રહ્મ. એટલે ધીમે ધીમે પેલી વૃત્તિ હોય જતી રહે, પેલી વૃત્તિમાં એ જતું રહે. કારણ કે હવે યોર સેન્ટર, બધા જ વિચારોનું કેન્દ્ર કોણ છે? તો કે બ્રહ્મ. બહુ બહુ સૂક્ષ્મતાથી મનમાં પરિવર્તન થાય, બહુ ધીરે ધીરે અને છતાં પણ બહુ ડેફિનેટ મેનરમાં બ્રહ્મમાં મનમાં પરિવર્તન થાય જ. કારણ કે એની ઉપાસનાનો વિષય બહુ સૂક્ષ્મ છે, એની ઉપાસનાનો વિષય બહુ મહાન છે. એટલે હંમેશા ઉપાસનાનો સિદ્ધાંત બીજો પણ શું છે? નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ આરોપ. વસ્તુ નિકૃષ્ટ હોય છતાં પણ તમે એમાં ઉત્કૃષ્ટનો આરોપ કરો. જેમ પ્રતિમા તો પથ્થરની હોય, એમાં આપણે જો ને આરોપ કરીએ ગણેશજી પ્રતિમા તો પથ્થરની બનેલી, એ તાંબાની હોય, જે હોય, પ્લાસ્ટર ઓફ પેરિસ હોય, જે હોય, અથવા પેલું આવે ને ગણેશ ચતુર્થી, ત્યારે કેવું બધું કેટલી મૂર્તિઓને ક્યાં ને ક્યાં પડી હોય, ક્યાં બનાવીને બેસીને બનાવતા હોય છે. એ મતલબ આપણી જગ્યાએ બી ના જઈએ, પણ ત્યાંની માટી લીધી અને શું શેપ આપ્યો ગણેશજી, પછી તો આપણે એને પૂજા રૂમમાં મૂકીએ. કેમ? કારણ કે નિકૃષ્ટ વસ્તુ ઉપર એનો આરોપ કર્યો ઉત્કૃષ્ટ, એટલે એ બની ગયું. આપણી દ્રષ્ટિમાં તો થઈ જ ગયું. એમાં મન પછી જ્યાં જતું હોય ત્યાં. હવે આપણે શું અહીંયા કયું કહેવામાં આવ્યું? યથા મનઃ ગચ્છતિ, મન એની પાસે જાય છે. ધીમે ધીમે ક્યાં જાય છે, શું વિચાર કરે છે એ અગત્યનો ના રહે, પણ કોનો વિચાર કરે છે? બ્રહ્મ. કોણ અભિવ્યક્ત થાય છે? બ્રહ્મ. કોણ આ વેશમાં છે? વેશીને જોવા માટેની આ સરસ રીત બતાવી. કોણ છે એને પણ, અરે કેવો દેખાય છે એને પણ, કોણ છે? કેવો દેખાય છે એને પણ, કોણ છે? એટલે આપણું જ બાળક પેલા નાટકમાં પાર્ટ લીધો હોય અને સાવ નાનો એવો રોલ આપ્યો, એની પાછું વિલનનો, આપણે વિલનનો રોલ મળ્યો હોય. દુર્યોધન, દુર્યોધન આવે તો આપણે પેલા અર્જુન હોય, આપણે તો પેલા બાજુમાં અર્જુન હોય ને એને ના જોઈએ, એટલું આપણા દુર્યોધનને જોઈએ. આપણું બાળક છે, આપણને તો એ દુર્યોધન જ દેખાય. પેલા બાજુમાં એટલી સરસ કૃષ્ણ ભગવાન એક્ટિંગ કરતા હોય, અર્જુન એક્ટિંગ, આ બધું હોય, આપણે તો ફોટા પાડીએ ને તોય કોનો પાડીએ, એટલે દુર્યોધન તો પાડીએ, આનો ના પાડીએ, પેલાનો જ પાડીએ. કારણ કે એમાં કોણ દેખાય છે? ભલે બહારના કપડા પણ છે મારો પુત્ર. એ આ પ્રત્યેક વિચારમાં ધીરે ધીરે આ બહાર જવા દો. છે કોણ ભાઈ? બ્રહ્મ, બ્રહ્મ, બ્રહ્મ. સતત આ રીતે એ અહીં જે સતત વ્યક્ત, એ જ આધાર લેવો પડે. પેલામાં હતું આત્માના આધારે આ બધું વ્યક્ત થાય છે, એ જ ત્યાં નજર હતી. જ્યારે અહીં જે વ્યક્ત થાય છે એ જ તું જો. ત્યાં પેલા અવ્યક્ત કે નિર્ગુણ સાક્ષી કે બ્રહ્મ ત્યાં આ દ્વારા લઈ જતા હતા, જ્યારે અહીં તો આ જે વ્યક્ત થાય છે એની તરફ નજર કર ભાઈ. સૂક્ષ્મ હજી તું પહોંચી શકાય નહીં, જે દેખાય છે એને જ બ્રહ્મમાન. મનમાં તો સતત વિચારો આવે, ભલે આવતા પ્રત્યેક વિચાર આલંબન બની જશે. બ્રહ્મ, બ્રહ્મ, બ્રહ્મ. આ પ્રમાણે આ બંને સ્તરે, આ બંને સ્તરે આપણને અહીં વાત કરી. જો એવમ આદિશ્યમાનમ હિ બ્રહ્મ મંદ બુદ્ધિ ગમ્યમ ભવતી. શું કે છે? આ પ્રકારે આદિશ્યમાનમ હિ બ્રહ્મ, આ પ્રકારે જ્યારે બ્રહ્મનો ઉપદેશ આપવા, આવા કોઈક આલંબન સહિત જ્યારે બ્રહ્મનો ઉપદેશ આપવામાં આવે ત્યારે જ મંદ બુદ્ધિ ગમ્યમ ભવતી, ત્યારે જ મંદ બુદ્ધિ એને ગ્રહણ કરી. મંદ બુદ્ધિ એટલે આપણે અહીંયા કોઈને એ નથી, ભાષ્યકાર લખે છે, હું નથી બોલતી, હું નથી. આ પ્રમાણે ધીમે ધીમે બ્રહ્મની ગ્રાસ્પ આવતી જાય, એની એક પકડ આવતી જાય. ઈશ્વરના સર્વત્ર
કે સર્વત્ર બ્રહ્મ છે. એને એને જોવા કેવી દ્રષ્ટિને દરેક વખતે યાદ કરાવડાવીએ તો જ પછી એને એનું ગ્રહણ કરતા જાય. એટલે કે આ જ પ્રકારે બ્રહ્મના સતત દર્શન કરતા જઈએ તો બ્રહ્મની સમજ પડતી જશે. નહીં નિરૂપાધિકમ એવ બ્રહ્મ મંદ બુદ્ધિ આકલયિતુમ શક્ય. આ વ્યક્તિ હજી નિર્ગુણ બ્રહ્મને સમજવા માટે શક્તિમાન છે. નિર્ગુણ એટલે શું? આ સગુણમાં અંદર રહેલું છે. સગુણમાં અંદર રહેલું છે. જ્યારે અહીં તો સગુણને જ બ્રહ્મ કહેવામાં આવે છે. નિર્ગુણ એટલે તો તમારે જરાક બહુ ધ્યાન આપવું પડે. એ પોતે જ બ્રહ્મ છે એવી સમજ ના આવે ત્યાં સુધી નિર્ગુણનું સર્વત્ર જોવા અશક્ય છે. પણ આ તો જે છે એને તું બ્રહ્મ માન. એટલા માટે ભગવાને શું કર્યું? ભગવદ્ ગીતામાં પણ પછીના જે 7 અધ્યાય છે પહેલામાં ત્વમ પદ ઉપર એમણે ભાર મૂક્યો. પહેલા 6 અધ્યાયમાં આત્માનું જ્ઞાન કરાવ્યું. પછી પદનું જ્ઞાન કરાવે છે. એટલે 7-12 અધ્યાયમાં સમગ્ર જગતમાં રહેલો જે ઈશ્વર છે એના તમને દર્શન કરાવે છે. કઈ રીતે કહે છે કે જો હું બધે જ છું. એતદ્યોની ભૂતાની સર્વાણી થી ઉપધાર મત્તપ ના અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા. શું કહે છે? મારી આ બે પ્રકૃતિ પરા અને અપરા અથવા નિર્ગુણ અને સગુણ એમાંથી જ આ સમગ્ર જગત બનેલું છે. તો કે ક્યાં ક્યાં તમે રહેલા છો? તો કે રસોહમ અપસુ કૌંતેય, પાણીમાં રસ રૂપે રહેલો છું. પ્રભાસ્મી શશિ સૂર્યયોહો, ચંદ્રમાં સૂર્યમાં આ બધામાં એની પ્રભા એનામાં જે પેલું તેજ છે એ હું છું એ રીતે પણ જોવાય. અને ચંદ્ર સૂર્યને બ્રહ્મ તરીકે જોવાય. બંને રીત એમાં રહેલું તેજ હું છું એ એક રીત છે. બીજી રીત શું છે? સાક્ષાત ચંદ્ર જ બ્રહ્મ છે, સાક્ષાત સૂર્ય જ બ્રહ્મ છે. સર્વત્ર આ રીતે હું રહેલો છું. એમાં પણ આ બે વસ્તુ આપણને આપી અધિદૈવતના સ્તરે અને અધ્યાત્મના સ્તરે બંને સ્તરે જે બ્રહ્મની સતત અભિવ્યક્તિ થાય છે એના તરફનું દર્શન કરે. પછી હવે આગળ જશે. હવે નામ દ્વારા આ બંનેમાં કયા તેના દ્વારા વ્યક્ત થઈ રહ્યું છે એ દ્વારા કોઈક આલંબન આપ્યું આપણને એ દ્વારા બ્રહ્મની ઉપાસના કરી. હવે નામ દ્વારા બ્રહ્મની ઉપાય. એવું ના માનો કે નામ માત્ર પુરાણોમાં જ છે, રામચરિત માનસ કેવામાં છે, ભાગવતમાં છે, નામ એવું નહીં. ઉપાસના ઉપનિષદમાં પણ નામ આવે છે. તે કે છે જુઓ, તદ્ધ તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સય એતદેવમ વેદ અભિહૈનમ સર્વાણી ભૂતાની સંવાંચંતિ. શું કહે છે? તદ્ધ એટલે એ બ્રહ્મની વાત. તદ્ધ હ પ્રસિદ્ધિ બતાવે છે અને તત્ એટલે બ્રહ્મ જેની ચર્ચા ચાલી રહી છે. તદ્ધ એ બ્રહ્મનું તત્ વનમ નામ એટલે એનું નામ શું છે? એ બ્રહ્મનું નામ શું છે? અહીંયા વનમ શું નામ આપ્યું? વનમ, વનમ નામ આપ્યું. આ બધા થોડા વૈદિક શબ્દો વાપરે છે. અત્યારે આપણે આવા બધા નામથી પરિચિત નથી. આપણે તો રામ કૃષ્ણ વિષ્ણુ સહસ્ત્ર નામ એનો કેટલાય નામ આવે. આવા બધા નામથી આપણે પરિચિત છીએ. એ જમાના પ્રમાણે નામ આપે છે. એનું નામ શું છે? પણ આ નામમાં મિનિંગવાળા નામ આપે છે. તમે જોજો, તત વનમ નામ એનું નામ છે. વનમ, વનમ એટલે એનો અર્થ કરશે જે બહુ ભજનીય છે, જે ખૂબ સુંદર છે અને જેની સતત બધા જેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે બધાના માટે પ્રેમાસ્પદ છે એને કહેવાય વનમ. વનમ એટલે જે બધા માટે પ્રેમનો આસ્પદ છે, બધાને જે ગમે છે, બધા માટે જે અત્યંત પ્રિય છે એને કહેવાય વનમ.
તો બ્રહ્મને શું નામ આપ્યું? તદ્વનમ, એ વનમ છે. તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ, બસ આ પ્રકાર ઉપાસના કર. શું કહ્યું અહીંયા? કયો આદેશ આપ્યો? કે બ્રહ્મ એ તદ્વનમ એવા નામથી એની તું ઉપાસના કર. તો હંમેશા તમે આ કોઈ આદેશ આપો તો આદેશ આપો તો હું શેના માટે કરું? હું શેના માટે કરું? જયારે હંમેશા કોઈ આદેશ આપવા, એટલે કે વિધિ હોય, શાસ્ત્રમાં એક રીત છે કે જયારે વિધિ હોય, વિધિ એટલે ઓર્ડર, વિધિ એટલે કરવું જોઈએ, આદેશ આપવામાં આવે ત્યારે હંમેશા બાજુમાં ફળ કયું હોય, રિઝલ્ટ, એનું શું ફળ મળશે એ પણ કહે. કારણ કે તરત પ્રશ્ન થાય, શેના માટે કરો, મને શું મળશે? તો કે મળશે, શું મળશે? તો એતદ એવમ વેદ સ યહ, સહ એટલે વ્યક્તિ, સાધક, યહ આ બ્રહ્મને, એતદ એવમ વેદ આ પ્રમાણે જાણે, તો આ પ્રમાણે એની ઉપાસના કરવામાં આવે તો, આ પ્રમાણે એને જાણવામાં આવે તો શું થાય? હઈ નામ પછી અભી છોડી દેજો, હમણાં અભી નથી લેવાનું, અભીને સંવાન છંતી જોડે લેવાનું. એટલે હું પછી સમજાવું છું કે અત્યારે સીધું લો, અભિનય એનમ સર્વાણી ભૂતાની સંવાન છંતી, જે આવું જાણે છે, આ પ્રમાણે ઉપાસના કરે છે, એને બધા જ લોકો ચાહે છે. એને કયું ફળ મળે છે? બધા લોકો પણ એને ચાહવા માંડે છે. ટૂંકમાં એ બધા માટે પ્રિય થઈ જાય છે. કેમ? કારણ કે બ્રહ્મ પ્રિય છે એવી એને ઉપાસના કરી. જોયું? બ્રહ્મ પ્રિય છે, ભજનીય છે, બધાના પ્રેમનું આસ્પદ છે એવી ઉપાસના કરવાને કારણે એ પોતે કેવો બની ગયો? એ પણ એવો બની ગયો. આપણે આગળ કહ્યું ને, જેવા જે ગુણની ઉપાસના કરવામાં આવે એવા તમે બની જાઓ, એને કારણે એ પણ એવો બની જાય છે. છાંદોગ્ય ઉપનિષદના પહેલા 5 અધ્યાયમાં ઉપાસનાઓ જ આપી છે. નિર્ગુણ બ્રહ્મ નું નિરૂપણ તો 6, 7, 8 જ આવે છે, પણ બાકીના 5 અધ્યાયમાં ઉપાસના પ્રકરણ. પ્રત્યેક ઉપાસના પછી તરત ફળ કયું હોય? પ્રત્યેક ઉપાસના પછી એનું ફળ કહે, અને એનું ફળ કેવું હોય? પેલામાં જે પ્રકારની ઉપાસના કરે એવા એને ફળ મળે. કારણ કે સતત મન એના જેવું બની જાય. આમ પણ તમે તમારા મનમાં જે હોય ને એવા તમે બની જ જાઓ. મન સેવા માનવી, યો યત શ્રદ્ધ સ એવ સહ, જેવી જેની શ્રદ્ધા એવો વ્યક્તિ, અર્થાત જેટલી જેની સમજ, જેવા જેના ભાવ એટલો જ એ વ્યક્તિ. આપણે આપણા ભાવોથી, ભાવનાઓથી આપણે સતત જેની ભાવના કરીએ છીએ એટલા જ આપણે છીએ. પર તદુપરાંત એવા આપણે ફ્યુચરમાં બી બનીશું. એટલે એવું ના બીજા ભાઈ કોઈ બીજા, આપણે જે છીએ એમાં, જે છીએ એના માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણે કદાચ બીજાને દોષ આપીએ, ભગવાનને દોષ આપીએ, કેમ મને આવો બનાવે, કેમ મને એ જન્મ આપ્યો, કેમ મને આ ના આપ્યું, પણ હું જ પોતે આર્કિટેક્ટ છું, હું મારો આર્કિટેક્ટ કોણ છું? હું જ છું, મેં જ મારું સમગ્ર વ્યક્તિત્વ રચ્યું છે. તેને કે કઈ રીતે? એની એ પ્રકારના વિચારો કરીને, જે પ્રકારના વિચારો કર્યા છે એનું આ કોન્ક્રીટ સ્વરૂપ. આપણી પાસે જે છે એ પેલાનું સ્વરૂપ છે, એનું સ્થૂળ સ્વરૂપ એ છે. એટલે અહીંયા શું કરે છે કે તું આ કર વિચાર, બીજા બધા વિચાર છોડ, આની પાછળનું આપણું પરિવર્તન લાવવું છે ને. શ્રુતિને પેલા સૂક્ષ્મ સ્તરે લઈ જવા છે, તો મનને સૂક્ષ્મ બનાવવા માટે શું કરવું પડે? અત્યારે જ્યાં છે ત્યાંથી એને એવું આત્મા આપવું જોઈએ કે એનું મન ધીમે 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 સ્થૂળતા છોડે અને પેલી સૂક્ષ્મ બનતું જાય. એ એક દિવસમાં ના થાય, આ એક દિવસની વાત જ નથી, ક્યાં સુધી એવું નહીં. તો ઉપાસના તો સતત, જ્યાં સુધી મનનો પરિવર્તન ના થાય, એટલે મનને પરિવર્તન કરવા માટે એને આવું એને આપવામાં આવે છે કે તું ભગવાન ભજનીય છે એવી ઉપાસના કર. ભગવાન કેવા છે અને એવા છે પણ ખરા, એ આપણે જોઈશું કેવી રીતે ભગવાન સતત ભજનીય જ છે. તો એ પ્રકારની અહીંયા, અને અભી અહીં લખ્યું છે ને શબ્દ, એને કોની સાથે લઈ લેવાનો? અભિસંવાન છંતિ, એટલે અભિસંવાન છંતિ એટલે એ અભિ ઉપસર્ગ છે, જે ઉપસર્ગ હંમેશા ક્રિયાપદ સાથે જાય. તો અભિસંવાન છંતિ સર્વાણી ભૂતાની
આખી એને અભિસંવાદ, બધા પણ એને ચાહે છે એવો એ બની જાય છે. આ પ્રકારની ઉપાસના કરવાને કારણે એ પણ બધાને બહુ પ્રિય બની જશે. જો આપણે બધાને પ્રિય બનવા માંગતા હોઈએ તો પછી આ પ્રકારની ઉપાસના કરવી. એટલે કે તદ્ધં તદ્વનમ નામ, એનું નામ શું છે? તદ્વનમ, તસ્ય વનમ. આ છે ને ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. હવે બધા સંસ્કૃત ભણે છે ને એટલે મને જરાક કહેવાની પ્રેરણા થઈ જાય. ષષ્ઠી તત્પુરુષ એટલે શું કે એ ત્યાં અગત્યનું શું છે? તસ્ય અંદર સમાયેલું છે. તસ્ય વનમ તદ્વનમ. તસ્ય આ વન શબ્દ છે ને એ વન ધાતુ માટે નિષ્પન્ન થયો છે અને એનો અર્થ શું થાય? સંભક્તો. સંભક્તો એટલે જેની બહુ સારી રીતે આરાધના કરવામાં આવે છે, જેની બહુ સારી રીતે પૂજા કરવામાં આવે, આરાધના કરવામાં આવે એને કહેવાય વન. વન એટલે આપણું પેલું જંગલ નહીં, અહીં વન એટલે જે બહુ જેની બહુ સારી રીતે આપણે ભજતા હોઈએ. તો ભગવાનનું નામ શું છે? તદ્વનમ. તમે કહેશો એવું એમનું નામ ક્યાંથી પડ્યું? એમનામાં એવા ગુણ છે સતત. હવે જરા વિચારજો, આપણે સતત કોને ભજીએ છીએ? તમે કહેશો ભગવાનને તો અમે કોઈ ભજતા નથી. અમે કોને ભજીએ છીએ? દરેક વ્યક્તિ પોતાને ભજે. બહુ સ્પષ્ટ છે, દરેક વ્યક્તિ પોતાના આનંદને જ ભજી રહ્યું છે અને જેનાથી પોતાને આનંદ મળે, પોતાના વિશે એને સારું લાગે એને જ ભજી રહ્યું છે. દરેકે દરેક વ્યક્તિના પ્રેમનું પાત્ર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોણ છે? સ્વ. એ આપણે આવતા વખતે જોઈએ. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. મને હું પ્રિય છું માટે બીજા પ્રિય છે. આ એક કડવો કે સારો કે ખરાબ કે જેવું કેવું આ જગતનું આ એક સત્ય છે. જગતનું નહીં, પરમ સત્ય છે. આમાં કઈ સ્વાર્થ નથી, એ પણ આપણે જોઈશું. પણ મને હું પ્રિય છું ના હું ઈશ્વર છે એટલે સતત આ કોણ છે? આજે આને એવું જ્ઞાન નથી, પણ એને આ પ્રકારનું જ્ઞાન થાય એટલા માટે એને નામ આપવામાં આવે છે ઈશ્વરને, તદ્વનમ. અને એ પ્રકારે એની ઉપાસના કરવી જોઈએ. આવતા વખતે આ હું વધારે આગળ સમજાવું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. આત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.